વેલકમ ટુ એવરી વન માય ડિયર શિવષા સ્ટુડન્ટ કેમ છો બાળ મિત્રો મજામાં ને બાળ મિત્રો ધોરણ પાંચની અંદર આપણે આગળના જે વિડીયોની અંદર કાળ શીખ્યા બરાબર ને તો આજે આપણે ધોરણ પાંચની અંદર પેજ નંબર ત્રેપન પર એટલે કે ફિફ્ટી થ્રી પર જે અગિયારમાં નંબરનો જે લેશન છે કવિ સમ્રાટ રવિન્દ્રનાથ ટાગોર એ આપણે શીખવાનો છે બાળ મિત્રો અહીંયા જે છે એ રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય પણ છે બરાબર તો રવિન્દ્રનાથ ટાગોર કોણ તો તમને ખબર હોય તો આપણે દરરોજ પ્રાર્થનામાં જનગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા એ આપણે રાષ્ટ્રગીત ગાઈએ છીએ ગાઈએ છીએ ને હે તો એના એ એમણે પોતે લખ્યું હતું આ બરાબર અને એમણે આજે જનગણ મન અધિનાયક જે રાષ્ટ્રગીત છે એમણે પૂરેપૂરું બંગાળી ભાષામાં લખ્યું હતું તો આપણે જે કહેવાય કે કવિ સમ્રાટ કવિ સમ્રાટ રવિન્દ્રનાથ ટાગોરનો આપણે આપણે પરિચય જોવાનો છે આપણે આજે તો આપણે જોતા જઈએ બરાબર પાઠને સમજતા જઈએ જનગણ મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા આ આપણું રાષ્ટ્રગીત છે તેના કવિ રવિન્દ્રનાથ ટાગોર છે તે બંગાળાના હતા તેમને તેમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પારિતોષિક પણ એમને મળ્યું છે જે સર્વોચ્ચ એવોર્ડ છે બરાબર નોબેલ એવોર્ડ સમગ્ર જગત એમને કવિ સમ્રાટ તરીકે ઓળખે છે આખું જગત એમને આખું વિશ્વ એમને કવિ સમ્રાટ તરીકે ઓળખે છે હવે આપણે રવિન્દ્રનાથ ટાગોર જે છે એમનો પરિચય જોઈએ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ છ મે અઢારસો એકસઠના રોજ કોલકાતાના એક શ્રીમંત કુટુંબમાં થયો હતો શ્રીમંત એટલે પૈસાદાર તેમના પિતાજી મોટા એવા જમીનદાર પણ જમીનદાર હતા તેમનું ઘર એક ભવ્ય મહેલ જેવું હતું એટલે વિશાળ ભવ્ય એટલે વિશાળ તેમના ઘરમાં મોટા મોટા ઓરડા ચોક અને ઊંચા ઊંચા મિનારા હતા ઘરની આગળ મોટો બગીચો હતો એટલે કે ટૂંકમાં કેવું સરસ મજાનું મોટું ભવ્ય મહેલ હતું ઘર હતું બરાબર કારણ કે એ પોતે પૈસાદાર કુટુંબમાં એમનો જન્મ થયો તો એ પોતે પૈસાદાર હતા એમના પપ્પાને બરાબર નાના રવિ મા બાપને ખૂબ જ વહાલા હતા નાના રવિને પોતાના ઘરમાં પૂરાઈ રહેવું ગમતું નહીં અને તેથી તે ક્યારેક બહાર ફરવા જતા રહેતા નાના રવિને હિમાલય આકાશ તારામંડળ ઊંચા ઊંચા બરફના શિખરો ગમતા ખળખળ વહેતી નદી ધોધ વૃક્ષ વેલા પક્ષીઓ વગેરે જોવામાં એમને આનંદ આવતો હતો નાના રવિને ઘરમાં પૂરાવું જરાય ગમતું નહોતું બરાબર એમની છે હિમાલય છે આકાશ તારામંડળ ખડખળ વહેતી નદી ધોધ વૃક્ષો આ બધું પ્રકૃતિ કુદરતી જે છે સૌંદર્ય છે એમને બહુ જ જોવું ગમતું હતું હવે આપણે પેજ નંબર ફિફ્ટી ફોર જોઈએ એમાં કે રવિન્દ્રનાથ એ ઘરમાં નોકરોના તાબામાં હતા નોકરોની દેખરેખ નીચે હતા ઘરના નોકરો તેમની દરેક પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખતા એ જે શું કરતા ને એ બધું જ નિરીક્ષણ છે ને એમના નોકરો રાખતા એમની નો નજર જે છે નોકરોની જે નજર છે ને એ હંમેશા નાના રવિ પર જ રહેતી હતી તેઓ તેમની ઘરની બહાર જવા દેતા નહીં તેઓ એમને ક્યારેય ઘરની બહાર નહોતા નીકળવા દેતા તેમને ઘરમાં જ પુરાઈ રહેવું પડતું પરિણામે રવિન્દ્રનાથ એકલવાયા થઈ ગયા આખો દિવસ એકલા બેસી રહેતા પરંતુ ઘરની બહાર શું શું ચાલે છે તેની તો માત્ર કલ્પના જ કરતા બારી બહાર દેખાતા નૈસર્ગિક દ્રશ્યો નદી તળાવ ખેતર વૃક્ષો વેલાઓ પક્ષીઓ સૂર્ય ચંદ્ર વાદળા વગેરે તેમના મિત્રો હતા પણ શું છે આ તો ઘરમાં જ પુરાય રહેવું પડતું હતું કારણ કે નોકરો બધા એમની નજર રાખતા એમના ઉપર પછી તે શાળાએ જવા લાગ્યા પરંતુ શાળાની કડક શિસ્ત હતી કડક ડિસિપ્લિન હતું ત્યાં ગૃહકાર્ય ન થતાં કરવામાં આવતી જે ભયંકર શિક્ષા શાળામાંનું કેદ જેવું વાતાવરણ વાતાવરણ એટલે એટમોસ્ફિયર વગેરેથી તેમને શાળા પ્રત્યે પણ અણગમો થવા લાગ્યો શાળા પણ એમને ગમતી નહોતી કેમ કારણ કે કડક વાતાવરણ ત્યાં હતું ડિસલાઇક અણગમો એટલે ડિસલાઈક ગમતું ન હતું એટલે બે ત્રણ વર્ષ પછી એમણે શાળાએ જવાનુંય છોડી દીધું તેમણે શાળા છોડી અને ઘરે જ શિક્ષક પાસે શિક્ષણ લેવાનું શરૂ કર્યું એમને ઘરે કે શ્રીમંત પરિવારના હતા એટલે ઘરે શિક્ષક પોતે એમને શિક્ષણ આપવા માટે આવતા હતા રવિન્દ્રનાથ આઠ દસ વર્ષની ઉંમરે કવિતા લખવા લાગ્યા તેમની કવિતાઓને ઉત્તેજન મળવા લાગ્યું બધા લોકો જે છે એમની કવિતાની પ્રશંસા કરવા લાગ્યા ધીમે 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 તેઓ કવિ તરીકે પણ પરિચિત થઈ ગયા રવિન્દ્રનાથે મોટા થયા પછી એમણે એક સંસ્થા શિક્ષણ સંસ્થા સ્થાપી જેનું નામ છે શાંતિ નિકેતન ત્યાં બાળકોને નૈસર્ગિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવતું હતું એટલે કે કુદરતી વાતાવરણમાં બરાબર વૃક્ષોને જે કહેવાય કે પહાડો વૃક્ષો આ બધું જે છે કુદરતી સૌંદર્યની વચ્ચે એમને એવા વાતાવરણની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું આજે પણ શાંતિ નિકેતન માનું શિક્ષણ વાતાવરણ અને વૃક્ષોની છાયા સૌના દિલ પણ જીતી લે છે અહીં સંગીત નૃત્ય નાટક શિલ્પકલા ચિત્રકલા ભાષા આ બધા જ વિષયો શીખવવામાં આવે છે િકેતનમાં નૈસર્ગિક મહત્વ છે આથી ત્યાં વિવિધ ઉત્સવો પણ ઉજવવામાં આવે છે અલગ અલગ ઋતુઓના ઉત્સવો પણ ત્યાં શાંતિ નિકેતન શૈક્ષણિક સંસ્થામાં ઉજવવામાં આવે છે બરાબર આ હતો રવિન્દ્રનાથ ટાગોરનો પરિચય તો બાળ મિત્રો હવે તમારે આ પાઠના જે શબ્દાર્થ છે એ બે વખત લખવાના છે અને સ્વાધ્યાય જે છે એ ટેક્સ્ટબુકમાં એકવાર અને નોટબુકમાં એકવાર લખવાનું છે ઓકે સારું ત્યારે આવજો બાળ મિત્રો